નંબર 3 નિરોગી આ શરીરના કાયામાં તો નહીં નખમાં પણ રોગ ન હોય ભગવાન જીવે ત્યાં સુધી એમને કોઈ રોગ નથી આવતા ફેરવો અને નંબર 4 આજ ભગવાન જ્યારે ઘોડા ઉપર બેસી ક્યારેક યુદ્ધ કરવા નીકળે ક્યારેક ફરવા માટે નીકળે વૈશાખ મહિનો હોય ધોમ ધકતો તડકો હોય અને એવા તડકાની વચ્ચે પણ ભગવાન જ્યારે ખુલ્લા બદને હોય તો પણ પરમાત્માને નથી પરસેવો છૂટતો. જો આ ઉપરનું સામે જો બરાબર રેતીની વચ્ચે ઘોડા ઉપર પોતાના સૈનિકોની સાથે ભગવાન અલગ તરી આવે છે ને એ પરમાત્માના દેહમાંથી ક્યાંય પરસેવો નથી છૂટતો. અને નંબર 2 એમને ક્યારે મેન ચોંટતો નથી. ગમે તેટલા ધૂળના ઢગલા આ ભગવાન ઉપર નાખી દેવામાં આવે તો પણ આ મેલ એમના શરીરને સ્પર્શતો નથી. આપણે એક આંટો મારીને આવીએ ને, આપણે બપોરના 12 વાગે ખાલી ખુલ્લા પગે નીકળીએ, આંટો મારીને આવીએ, હજી તો નાઈને નીકળ્યા હતા, અને પાછા આવીએ ત્યાં સુધીમાં પરસેવો પરસેવો, સાબુ બાબુ લગાડીને નીકળ્યા હતા, કલાકમાં પાછા આવીએ ત્યાં સુધીમાં મેલથી કાયા મલિન થઈ જાય. આવા પરમાત્મા જુઓ ધોમ ધકતા તાપની વચ્ચે પણ એમના બદન પર ક્યાંય થાક નથી, ચહેરા ઉપર પરસેવાનો છાંટો નથી, અને શરીર ઉપર અને એની સાથેના ને જુઓ તમે, વાળ વિખરાઈ ગયા છે, શરીર મેલા થઈ ગયા છે, ચહેરાના ભાવો ફરી ગયા છે. આવા પ્રથમ અતિશયના ધારક પરમાત્માના ચરણોમાં કોટિશઃ વંદન.